સીઓ પ્રણવ પારેખ અને નગરપાલિકાના પ્રમુખ સુભાષ શાહે પૂજા અર્ચના કરી હતી અને શહેરી વાસીઓ માટે ખુલ્લી મૂકી હતી ચોવીસમી નવેમ્બર બે માં સાત કરોડના ખર્ચે મોડાસા બસ સ્ટેન્ડ પાછળ મામલતદાર કચેરીનું અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મામલતદાર કચેરી નવીન જીવા સેવા સદન કચેરીમાં ખસેડાતા બિલ્ડિંગ ખાલી પડતા આ બિલ્ડિંગ મોડાસા નગરપાલિકાને અર્પણ કરાય તેવી માંગ ઉઠી હતી મોડાસા નગરપાલિકા પ્રમુખ સુભાષ શાહ અને ચીફ ઓફિસર પ્રણવ પારેખે રાજ્ય સરકારમાં યોગ્ય રજૂઆત કરતા જવાબદાર તંત્રએ અદ્યતન બિલ્ડિંગ નગરપાલિકાને સુપ્રત કરતા નગરપાલિકા તંત્ર દ્વારા લોકાર્પણ અને ગૃહ પ્રવેશ વિધિ યોજાઈ હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એમ નાગરાજન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં નગરપાલિકાની મુખ્ય કચેરી બજારમાં હોવાથી સાથે પાર્કિંગની શહેરીજનોને ભારે અગવડતા અનુભવી પડતી હતી બસ સ્ટેન્ડ પાછળ આવેલી જૂલી કલેક્ટર કચેરીનું અદ્યતન બિલ્ડિંગ નગરપાલિકાને ફાળવવામાં આવ્યું હતું જેથી નગરપાલિકા પ્રમુખ સુભાષ શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મોડાસા નગરપાલિકાની નવીન કચેરીનું લોકાર્પણ થતાં શહેરીજનોમાં પણ આનંદ છવાયો હતો નવું નજરાણું આજે નગરપાલિકાને મળી રહ્યું છે મોડાસા નગરપાલિકા બધી નગરપાલિકા અને છેલ્લા સાહીઠ સિત્તેર વર્ષનું એનું જર્જરિત થયેલ બિલ્ડિંગ જૂનું ગામમાં હતું બિલકુલ પાર્કિંગની વ્યવસ્થા ન હતી ગુજરાત સરકાર પાસે છેલ્લા ચાર વર્ષથી જૂની મામલતદાર કચેરીની અમે માગણી કરતા ગુજરાત સરકારે અને માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની ભલામણથી આજે જ્યારે જૂની મામલતદાર કચેરી અમને મળી છે ત્યારે આજે અમે નવી નગરપાલિકા જૂની મામલતદાર કચેરીમાં પ્રયાણ કરી રહ્યા છીએ वैभव राठोड जी टी वी न्यूज मोडासा अरवल्ली